સમગ્ર દેશમાં મોંઘવારી માઝા મુખી છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિવિધ આંદોલનો કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા, કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આંદોલનો કરવામાં આવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને વધુ સહન કરવાનો વારો આવે છે અને મોંઘવારી પ્રતિદિન વધતી રહી છે, જેને લઈને આણંદ જિલ્લામાં પણ મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ભારે સૂત્રોચ્ચાર સાથે મોંઘવારીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પૂતળા દહન કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. મોંઘવારીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. અકલા વિધાનસભા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મોંઘવારી વિરુદ્ધ હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. હાલમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, શિક્ષણની ચોપડીઓ સહિતની તમામ ચીજવસ્તુઓમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમજ ખાદ્ય ચીજો, દૂધ સહિતની વસ્તુ ચીજવસ્તુમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આસમાને ભાવ પહોંચી રહ્યા છે, જેની જગ્યાએ આવકના સ્ત્રોતમાં ઘટાડો થયો છે અને ખેડૂતોની આવકમાં તો ખાસ કરીને બહુ જ ઓછી આવક થઈ છે. તેમની આવકમાં પ્રતિદિન 27નો આંક છે આવકના સ્ત્રોત, ત્યારે સામે મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે જેને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યારથી કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી ગુજરાત સરકાર અને ભારત સરકારની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કરીને આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા કે સરકાર મોંઘવારીને નાથવામાં નિષ્ફળ રહી છે. આવનાર 2022ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ એડી ચોટીનું જોર લગાવી અને હાલમાં જે મોંઘવારીનો અને બેરોજગારીના મુદ્દાને વધુ ને વધુ ઉછાળવામાં આવી રહ્યો છે. એક તરફ આંદોલનો ચાલી રહ્યા છે અને બીજી તરફ મોંઘવારી એટલી બધી વધારે વધી રહી છે કે જેને લઈને મહિલાઓનું, ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે, ત્યારે જેને લઈને મહિલાઓ પણ રોડ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાના આકલો વિધાનસભા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ પ્રમુખ શ્રી અને ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભારે સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરી મોંઘવારીનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. રાજભાઈ,
Hey!